તે સમયે હું ભણ સાતમાં ભણતી હતી. જ્યારે પણ છોકરાઓ મેં રમતા ઘણા લોકો જોવા આવતા જીતતા ટુકડીની ખૂબ જ પ્રશંસા થતી. બધા ખેલાડીઓને બૂમો પાડી પ્રોત્સાહન આપવામાં આવતું. આ બધું જોઈ મને થયું કદાચ હું પણ રમી શકું. મેદાની કોર્ટ સામે ઘર હતો ત્યાં બાળકીમાં ઉપયોગીથી જોતી વિજેતા ટીમની પ્રોત્સાહન ઇનામ આપતા ચિત્રકારીઓ પાડે કે એમનું મનોબળ વધારતા. આ બધું જોઈને જરીને હું પણ આ રમી શકું મેદાન. મને થતું કદાચ હું પણ રમી શકું. કોચ મારા તારા ખૂબ જ સારા મિત્ર કોચ હતા એ જરીનાના પિતાના ખાસ મિત્ર. તેથી મેં ગભરાતા ગભરાતા તેમને પૂછ્યું, શું મને પણ મારી પ્રતિભા બતાવવાની તક મળશે? કોચ કહ્યું, કેમ નહીં, શા માટે નહીં? હા, મળશે. તારી પ્રતિભા બતાવવાની તક તમને મળશે. જો તું થોડે વધારે છોકરીઓ લાવી અને હું બનાવી શકું તો હું તમને શીખવું. જો તું વધારે છોકરીઓ લાવે અને ટીમ બનાવે તો હું તમને શીખવાડું. શોધી કાઢ તમારા ઘર નજીક કોઈ રમતનું મેદાન છે? હા, મારા ઘરની નજીક એક રમતનું મેદાન છે. એની અંદર વોલીબોલ રમાય છે, ક્રિકેટ રમાય છે, ગુસ્સે થાય છે.
તેમણે કહ્યું તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે. તેમણે કહ્યું તમને રમવા માટે યોગ્ય સાધનોની જરૂર પડશે. તમને શક્તિ માટે ખૂબ જ દૂર દેવાની જરૂર છે. શરીરની અંદર શક્તિ મેળવવા માટે રમવું હોય તો શક્તિ પણ જોઈએ ને. તો શક્તિ મેળવવા માટે તમારે બુદ્ધિ પણ ખૂબ જરૂર પડશે. આ બધા માટે પૈસા ક્યાંથી આવશે? સાધનો લાવવા, દૂધ લાવવા, પૈસા ક્યાંથી આવશે? પરંતુ પિતાજી અમારી લાગણી સમજી ગયા હતા. પરંતુ પિતાજી અમારી લાગણીને સમજી ગયા હતા. ત્યારે તે પણ આ મેદાનમાં ભણતા હતા. તેમની પાસે યોગ્ય બૂટ અને કપડાં ન હતા. તેઓ પ્લાસ્ટિકના બોલથી રમતા હતા. જ્યારે મારા પિતાજી પણ આ મેદાનમાં રમતા હતા એ ટાઈમે તેમની પાસે બૂટ પણ ન હતા અને પ્લાસ્ટિકના દડાથી રમતા. પિતાજી અમને કહેતા જ્યારે અમે રમતા ત્યારે બચુકા પહોંચતા. જ્યારે અમે રમતા ત્યારે બચુકા પહોંચતા. તેમણે મારા પિતાને પહેલી વાર રમતા જોયા હતા. તેમણે મારા પિતાને પહેલી વાર રમતા જોયા હતા. તેમને લાગ્યું કે આ છોકરો સારો રમે છે અને તેને યોગ્ય કેળવણી આપવી જોઈએ. તેમણે મારા પિતાને યોગ્ય બૂટ અને કપડાં આપ્યા. પિતાજી સારા ખેલાડી બની શક્યા પરંતુ તેમની ઘર પ્રત્યેની જવાબદારીઓને કારણે તેમણે રમત છોડી દીધી અને નોકરી કરવી પડી. તેથી તે અમને રમવા દેવા માંગતા હતા અને અમને સારા ખેલાડી બનાવવા માંગતા હતા. તમને કોઈ ક્યારે રમતો રમતા આવ્યા છો? કઈ રમતો તમને કોઈ ક્યારે રમતો રમતા અટક્યા છો? કઈ રમતો? હા, અમને અમારી સોસાયટીના લોકોએ રમતો રમતા કહેવાય છે. ક્રિકેટ કે ગિલ્લી ગિલ્લી ડંડાની રમત અમે રમતા હતા ત્યારે અમને એ લોકોએ અટકાવ્યા છે. તમને કોઈ રમવા માટે પ્રોત્સાહિત કર્યા? તમને રમવા માટે કોઈ પ્રોત્સાહિત કર્યા? તો હા, મારા પિતાજી મને રમતો રમવા માટે પ્રોત્સાહિત કરે છે. શાળાની દરેક બાબતોમાં ભાગ લેવાનું મને પ્રોત્સાહન આપે છે અને મારી પ્રિય રમત ક્રિકેટ છે. મેં પાછું પૂછું અમને તમારી ટીમ વિશે કહો. એક છોડી શરૂઆતમાં અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગ્યું. શરૂઆતમાં અમને મેદાન ઉપર રમવા જવાનું વિચિત્ર લાગ્યું કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી. છોકરીઓ કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે તેઓ જિજ્ઞાસુ હતા. એમાં છોકરીઓ શું રીતે બાસ્કેટબોલ રમતી હશે? હવે તેઓને નવાઈ જેવું લાગતું હતું. તેઓએ સ્વીકારી લીધું છે કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે. હવે એમને નવાઈ જેવું લાગતું નહીં. એ પણ એમને થવા લાગ્યું કે છોકરીઓ પણ સારી રીતે રમી શકે છે. ઓપ્શન અમે ત્યારે પહેલી વાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું 11 વર્ષની હતી. પહેલી વખત રમવાનું શરૂ કર્યું ઓપ્શન ત્યારે 11 વર્ષની હતી. તે સમયે અમે કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી. એ સમયે અમે કોઈ પણ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી. હવે 2 વર્ષ થઈ ગયા. હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમ લીધે શક્ય બન્યું છે. હવે અમે દરેક કેવી રમવા જઈ શકીએ છીએ? અમે જે મહેનત કરી અને અમારા પુત્ર જે મહેનત કરાય એના લીધે જ આ બધું શક્ય બન્યું છે. બીજું છોકરું, હા, અમે સાથે જ સખત મહેનત કરી છે. કોચ ખૂબ જ કડક છે. કોચ ખૂબ જ કડક છે. અમે પહેલા સાથે મળીએ છીએ અને પછી કસરત કરીએ છીએ. રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે. બોલ અમારી પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે આપણે ટુકડીઓના ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો, બોલ લઈને કોર્ટ પર ઝડપથી દોડવું, સામેની ટુકડીના ખેલાડીને કાઢીને બોલ બાસ્કેટબોલમાં કેવી રીતે નાખવો એટલે કે ગોલ
ચાલ વ્યાપ કોચ કહે છે જ્યારે રમતો હોય ત્યારે હું નહીં વિચારું કે તમે શું કર્યો છો કોચ શિક્ષણ આપે સમજાવે છે કે જ્યારે તમે ગમે રમત રમતો હોય ત્યારે એવું વિચારવાનું નહીં કે અમે શું કર્યો છે ખેલાડીની જેમ જો તમને થોડી ઈજા થઈ હોય તો પણ રમવાનું ચાલુ રાખો ખેલાડી જેમ રમે છે એ રીતે તમે રમો એટલે જો થોડા ઘણી થોડી ઈજા થાય તો પણ રમવાનું ચાલુ રાખો અમે એકબીજાને ટેકો આપતા અને કહેતા ચલો ઉઠો તમને સારું થઈ જશે ચલો ઉઠો તમને સારું થઈ જશે હવે અમારી રમત ખૂબ જ સુધરી છે હવે અમારી રમત ખૂબ જ સુધરી છે દરેક જણ કહે છે કે અમે ખૂબ જ સરસ રમીએ છીએ દરેક ખેલાડીઓ એમ જ વિચારે છે એમ જ કહે છે કે અમે ખૂબ જ સરસ રમીએ છીએ એક છોકરી અમે છોકરાઓની ટુકડી સાથે પણ રમીએ છીએ અને તેમને હરાવીએ પણ છીએ એક છોકરી એવું કહ્યું કે હવે આપણે છોકરાઓ સામે પણ રમીએ છીએ અને છોકરાઓની ટીમને પણ હરાવીએ છીએ ખર્ચા કરો તમારે શાળા કે કોલેજમાં શું છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે જો હા તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ પણ કઈ રમતો રમે છે હા છોકરાઓ ક્રિકેટ કબડ્ડી વોલીબોલ વગેરે રમે છે જ્યારે છોકરીઓ દોડ લાંબો કૂદકો ઊંચો કૂદકો વગેરે રમે છે શું તમે વિચારો છો કે જુદી જુદી રમતો ને છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં કોઈ તફાવત છે આપણે એવું વિચારી શકાય કે જુદી જુદી રમતો રમાય છે તેમાં છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં કોઈ તફાવત છે એટલે કે કોઈ અલગ પડે છે જે રમત છોકરાઓ રમે છે તે પૂરા જોશથી આક્રમક તે રમે છે એટલે છોકરીઓ થોડી હળવાશ થી રમે છે તફાવત તો છે જે રમત રમાય છે છોકરાઓ પૂરા જોશ આક્રમક બનીને રમે છે અને જ્યારે જે છોકરીઓ જે રમત રમે છે થોડી હળવાશ થી રમે છે છોકરીઓને છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ જે છોકરાઓ અને છોકરીઓની રમતો છે શું એ જુદી જુદી હોવી જોઈએ તમે શું વિચારો છો ના તો જે છોકરાઓ અને છોકરીઓની રમતો રમે છે અલગ અલગ તો જુદી જુદી ના હોય જોઈએ તો રમતો એક જ જેવી હોવી જોઈએ એમાં કોઈ ભેદભાવ રખાય નહીં જે છોકરાઓ રમતો રમે છે એ જ રમતો છોકરીઓને પણ રમવી જોઈએ અમે કહ્યું તમારી ટીમ વિશે વધારે કહો અમે કહ્યું જો તમારી ટીમ વિશે કંઈ કહેવાનું હોય તો તમે વધારે કહો એક અમારી ટીમ ખાસ છે અમારી ટીમ ખાસ છે અમારી ટીમમાં એકતા સારી છે અમારી ટીમની અંદર એકતા બધા એક જ છે એકતા સારી લાગે છે એટલે સારી છે જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત એક થઈ જઈએ ઝઘડો થાય અમારી ટીમમાં કોઈ પણ અમે એક થઈ જઈએ છીએ ને ઝઘડા વિશે ભૂલી જઈએ અહીં અમે કેવી રીતે સાથે રહેવું એટલે રમવું જે છે અમારી ટીમની અંદર ઝઘડો થાય છે ઘણા ખેલાડીઓ ઝઘડતા હોય છે પણ ઝઘડા અમે ભૂલી જઈએ છીએ બધા એક થઈ જઈએ છીએ અને કઈ રીતે રમવું એટલે કેવી રીતે રમવું એ બધું અમે શીખીએ અમારી ટીમની થોડી છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક પણ મળે અમારી ટીમની જે છોકરીઓ મુંબઈની ટીમમાં પણ રમવાની તક મળે મેચ સોલાપુર જરે જ્યારે અમે સોલાપુર ગયા અને જોયું કે ટીમના ટીમમાં જુદા જુદા રાજ્યની છોકરીઓ હતી અમે સોલાપુર ગયા ત્યારે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યની છોકરીઓ તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને અમને ઉતરતી કક્ષાની સમજી વર્તી હતી એટલે કે વ્યવહાર કરતી હતી ઉતરતી કક્ષાની છોકરીઓ સમજી તેઓ વ્યવહાર કરતી હતી તેઓએ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપી અમને ખૂબ જ ખરાબ લાગતું તે ટીમના ખેલાડીઓમાં જરા
અત્યારે હાલમાં આપણે ગ્રીક પીપલ પીયું છે એની અંદર ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાંથી બધા કહેવાય કોઈ એક રાજ્યના ગામના શહેરના નથી તે છતાં અગિયાર અગિયાર કહેવાય હળે પડે સામેવાળે કેમ સામે રહ્યો છે ભાષા અલગ હોય છે વ્યવહાર અલગ હોય સત્તા એકતા એકજૂથ થઈને બધા ખેલાડીઓ રમતા હોય છે મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે કર્યો પરંતુ તે પકડી શકી નહીં તે મને લડવા લાગ્યો ભૂલ માટે મને જવાબદાર ઠેરવા લાગ્યો આ બધી ગેરસમજમાં મેં મેચ હારી ગયો જે બોલ મેં મેચ દરમિયાન મેં જે બોલ પકડ્યો એ બોલ મેં મારા સભ્ય સામે પણ સામેવાળો સભ્ય બોલ ખરાબ વર્તન કરવા લાગ્યો અને લડવા લાગ્યો અને એને જેને ઉપર ફેંક્યું હતું એને જવાબદાર ઠેરવવા લાગ્યો કે તે તારા બોલના હિસાબે આ મેચ અમે હાર્યા છીએ પરંતુ આવું ક્યારે અમારી પોતાની કિંમત થયું ન હતું જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો કરતા ન હતા કહેતા કઈ નહીં કઈ વાંધો નહીં ફરીવાર આપણે સારું કદાચ ખૂબ ભૂલ થઈ ગઈ હોય તો બધા ખેલાડીઓ મુશ્કેલ થાય કશું વાંધો નહીં આપણે આપણે ખૂબ સુધારીશું બીજી વખત આવી ભૂલ કરીશું નહીં એટલે બધા આગળ વધારતા એકબીજાને ટેકો આપવો એ ખૂબ જ મહત્વનું છે એકબીજાને ટેકો આપવો આ રીતે એકબીજાને ટેકો આપવો ખૂબ જ મહત્વનું છે કારણ કે આપણે બધા ટીમનો એક ભાગ છે કારણ કે જે ટીમ બધી તમે રમતા હો ત્યારે એ ટીમનો એક ભાગ કહેવાય છે આપણે સોલાપુરમાં રહેલા પશ્ચિમને સમજાયું કે અમારી ટીમનો શી ખાસિયત છે અમારી ટીમની અંદર જે સોલાપુરની ટીમમાં રહેલા પશ્ચિમને સમજાય કે અમારી શું ખાસિયત છે અમારી વચ્ચેનો સહકાર એ જ અમારી તાકાત છે એકબીજા હળવળી કરે છે એકબીજા સહકાર આપે છે એ જ એમની તાકાત છે એ વાત અમે સમજ્યા કે બીજાને ટેકો આપવા લાગે જો અમારી ટીમના ટીમનો સહકાર ન હોય તો અમારી ટીમનો દરેક ખેલાડી પુષ્ણ હોવા છતાં પણ અમે મેચ હારી શકીએ છીએ એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે એકબીજા માટે ટીમ કે રમવા માટે એકબીજાની જો તમે નબળાઈ ન સમજો તો તમે જીતી શકતા નથી તો સામેવાળી ટીમની નબળાઈ સમજવી જોઈએ તો આપણે સામેવાળી ટીમને હરાવી શકીએ આપણે જીતી શકીએ તો બસ મિત્રો અત્યારે આટલા સુધી નેક્સ્ટ ટાઈમ આપણે